હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી. તમે છો મનીષ મેવાડા સાથે. તો મિત્રો, ફરી એકવાર આપણે જે ચેપ્ટર ભણી રહ્યા હતા, રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ, એટલે કે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, એના વિશે મિત્રો એક આગળ નવા ટોપિકની ચર્ચા કરીએ. તો મિત્રો, નવા ટોપિકની ચર્ચા કરો એના પહેલાં હું તમને કહી દઉં, જો તમે મારી ચેનલ પર નવા છો મિત્રો, તો આજે સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે નીટ માટે હજી વધારે ને વધારે અપડેટ થતા રહો અને નોલેજ મેળવતા રહો. તો મિત્રો, આજે ફરીથી આપણે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન એનો એક નવો ટોપિક સરસ મજાનો, એડેપ્ટેશન ફોર સેલ્ફ પોલિનેશન, એટલે કે સ્વપરાગનન માટેના અનુકૂલનો વિશે ચર્ચા કરીશું. પ્રીવિયસ વિડીયોની અંદર આપણે જોયું કે સ્વપરાગનન અને પરપરાગનન વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી, એના પ્રકારો બી જાણ્યા આપણે, બીજા એક્સ્ટ્રા કેટલાક પ્રકારો પણ જાણ્યા છે આપણે. તો આજે આપણે સ્વપરાગનન માટેના અનુકૂલનો વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં ફરીથી એકવાર કહી દઉં, સ્વપરાગનન એટલે શું, રાઈટ? તો મિત્રો, આખી ચર્ચા કરું એના પહેલાં હું તમને ફરીથી એકવાર કહી દઉં, છેક સુધી વિડીયો જોજો અને વચ્ચે વચ્ચે નોંધ કરતા રહેજો, જેથી ઇન ફ્યુચર તમે યાદ રાખી શકો અને લખી શકો. તો મિત્રો, વાત કરું સ્વપરાગનન એટલે, ફરીથી કહી દઉં છું કે એક જ વનસ્પતિમાં એક જ પુષ્પ અથવા એ જ વનસ્પતિમાં અલગ અલગ પુષ્પમાં થતું પરાગનન, જેને સ્વપરાગનન કહેવામાં આવે છે, જેમાં બે પ્રકાર સ્વફલન અને ગેટેનોગેમી હતા મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચરની સમજી ચૂક્યા છે કે જો એક જ પુષ્પમાં પરાગનયન થાય છે મિત્રો, તો એને સ્વફલન કહેવામાં આવે છે, અને એક જ વનસ્પતિમાં બે અલગ અલગ પુષ્પો વચ્ચે પરાગનયન થાય છે તો એને ગેટેનોગેમી કહેવામાં આવે છે. તો મિત્રો, વનસ્પતિઓએ આ એક પ્રયુક્તિઓ અપના મતલબ કે અંદર પ્રયુક્તિઓ ભગવાને આપેલી હોય છે કે જેના દ્વારા સ્વપરાગનયન કરી શકે, જેની અંદર પરપરાગનયન ના થાય, એટલા માટે આ પ્રયુક્તિઓ હોય છે. ફરીથી કહું છું, સ્વપરાગનયન માટેની પ્રયુક્તિઓ છે કે સ્વપરાગનયન થાય એટલા માટેની પ્રયુક્તિઓ અને પરપરાગનયન ના થાય એટલા માટેની પ્રયુક્તિઓ છે આ એકચ્યુઅલી, રાઈટ? તો આપણે જાણીશું સ્વપરાગનયન માટે મતલબ સ્વપરાગનયન વનસ્પતિઓ સ્વપરાગનયન કરવા માટે કેટલી કેટલી પ્રયુક્તિઓ અપનાવેલી છે અથવા ભગવાને એમને આપેલી છે આ પ્રયુક્તિઓ, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો પહેલી જ પ્રયુક્તિની વાત કરી દઈએ કે દ્વિલિંગીતા અને સપક્વતા, બે પ્રયુક્તિની વાત કરીએ. દ્વિલિંગીતા એક કોમન વાત છે કે દ્વિલિંગીતા એટલે કે પુષ્પો છે એ દ્વિલિંગી પુષ્પો ઉત્પન્ન થાય છે, મતલબ કે પુષ્પની અંદર પુંકેસર અને સ્ત્રી કેસર બંને આવેલા હોય છે. તો આ એકચ્યુઅલી એક નિશાની છે કે એના અંદર સ્વફલન થાય. ફરીથી કહું છું, પુષ્પોની અંદર શું આવેલું છે, સ્ત્રી કેસર અને પુંકેસર બંને હાજર હશે, રાઈટ? તો એક પ્રયુક્તિ છે કે જેની અંદર સ્વફલન જોવા મળે છે મિત્રો. બીજું સપક્વતાની વાત કરી દઈએ, એ પણ એક પ્રયુક્તિ છે પુષ્પની કે એના અંદર સ્વફલન થાય છે. સપક્વતા એટલે કે જે પુષ્પો હોય છે આ પુષ્પની અંદર મિત્રો, કે પુંકેસર જે હોય છે એનું પરાગાશય અને સ્ત્રીકેસરની જે પરાગાશય અને સ્ત્રીકેસરનું પરાગાસન છે, રાઈટ? આ પરાગાસન બંને એક જ સમયે પરિપક્વ થાય. ફરીથી કહું છું, બંને એક જ સમયે પરિપક્વ થાય છે, રાઈટ? એટલા માટે અહીંયા સ્વફલન જોવા મળે છે, રાઈટ? જો બંને અલગ અલગ સમયે પરિપક્વ થાય તો એના અંદર પરપરાગની સંભાવના હોય છે, સ્વફલન ના જોવા મળે. પણ આ સ્વફલનની પ્રયુક્તિ છે કે બંને એક જ સમયે પરિપક્વ થાય છે, એટલા માટે બંને વચ્ચે પરાગનયન થઈ શકે છે, સ્વપરાગનયન થઈ શકે છે, તરત જ સ્વપરાગનયન થઈ જશે, રાઈટ? તો આ એક પ્રયુક્તિ છે સપક્વતા, યાદ રાખજો મિત્રો. તો આ બે પ્રયુક્તિઓ, દ્વિલિંગીતા અને સપક્વતા આપણે જોઈ. નેક્સ્ટ વાત કરીએ કેટલીક એક્સ્ટ્રા કે જેના અંદર વાત કરું, સમૃદ્ધ પુષ્પતા અને જેને કહેવાશે ક્લેસ્ટોગેમી કહેવાશે. તો અહીંયા ત્રણ બહુ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ લખ્યા છે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે નીટની અંદર, ઓક્ઝેલિસ વાયોલા અને કોમેલિના. આ જે વનસ્પતિઓ છે, આ વનસ્પતિઓ બે પ્રકારના એકચ્યુઅલી પુષ્પો ઉત્પન્ન કરે છે, કે વનસ્પતિના અંદર એક હવાઈ પુષ્પો ઉત્પન્ન કરે છે અને બીજા જે ઉત્પન્ન કરે છે એ જમીનની અંદર પુષ્પો ઉત્પન્ન કરે છે, જેને સમૃદ્ધ પુષ્પો કહેવામાં આવે છે. હવે એકચ્યુઅલી આ પુષ્પો જે છે એ પુષ્પોની કલિકાઓ હંમેશા લાઈફ ટાઈમ દરમિયાન બંધ રહે છે, જે ખુલતી નથી. એટલે હું પુષ્પ અહીંયા દોરું તો આ રીતે તમે જોઈ શકો કે આ કળી અવસ્થામાં હોય છે, જેની અંદર પુષ્પ ક્યારે ખીલતા નથી, યાદ રાખજો મિત્રો, ક્યારે પુષ્પો ખીલતા નથી. અને આ કળી અવસ્થા દરમિયાન જ આ પુંકેસર અને સ્ત્રીકેસર છે એ પરિપક્વ થઈ જાય છે અને બંને વચ્ચે પરાગનયનની ઘટના થાય છે, અંદર જ, મતલબ કળી અવસ્થાની અંદર જ. ઓક્ઝેલિસ વાયોલા અને કોમેલિના અંદર જે સમૃદ્ધ પુષ્પો, એટલે કે જમીનની અંદર જે પુષ્પો રહેલા છે જેને સમૃદ્ધ પુષ્પો કહેવામાં આવશે, રાઈટ? તો આ એક પ્રયુક્તિ છે કે કળી જે ખુલતી નથી, જેની અંદર જ ઓલરેડી પરાગનયન થઈ જાય છે, અંદર જ, જે ખુલ્યા વગર જ અંદર થઈ જાય છે, જે ઉપર હવાઈ પુષ્પો છે, એકચ્યુઅલી એ પરપરાગનયન માટેનું એક પ્રયુક્તિ છે, જે આપણે ઇન ફ્યુચર પરપરાગનયનની જ્યારે પ્રયુક્તોની વાત કરીશું ત્યારે ભણીશું મિત્રો. જે હવાઈ પુષ્પો છે એની વાત કરું છું મિત્રો, યાદ રાખજો. હાલ જે મેં વાત કરી છે સમૃદ્ધ પુષ્પો એટલે કે ક્લેસ્ટોગેમીની વાત કરી, કે જેની અંદર ભૂમિના અંદર જે રહેલા પુષ્પો છે જે કળી અવસ્થાની અંદર જ પરાગનયનની ઘટના થાય છે, દાખલા તરીકે ઓક્ઝેલિસ વાયોલા અને કોમેલિના મોસ્ટ એક્ઝામ્પલ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે મિત્રો, યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ આપણે જીઓકાર્પી એટલે કે મગફળીની વાત કરી દઈએ, તો એના અંદર એક વિશિષ્ટ પ્રકારનું અનુકૂલન જોવા મળે છે સ્વપરાગનયન માટેનું. ફરીથી કહું છું, મગફળીનું એક ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ. એની અંદર શું થાય છે મિત્રો, તો આ રીતે જુઓ, હું તમને દેખાડું કે આ રીતે પુષ્પ હોય છે
અને પુષ્પની અંદર આ રીતેનું અક્ષ હોય છે અને એની ઉપર તમે જોઈ શકો છો કે આ સ્ત્રી કેસર હોય છે અને આ રીતે એનું પરાગાસન હોય છે, રાઈટ. અને નીચે ઓવરી એટલે કે બીજાશય નીચે આવેલું હોય છે, અહીંયા હું લખું છું બીજાશય આ રીતે નીચે હોય છે, જે મેં અહીંયા દોર્યું છે બ્લુ કલર તમે જોઈ શકો છો. હવે થાય છે એવું કે મિત્રો કે જ્યારે પણ આ પરાગાસન છે એ પરાગ રસથી જે પરાગાસનથી પરાગનયન થાય છે અંદર, સપોઝ કે આ પુંખ કેસર છે એમાંથી પરાગિત થાય છે, એટલે કે અહીંયા હું અહીંયા ફરીથી દોરું છું કે આ અક્ષ દોરું છું, રાઈટ, આ રીતે, રાઈટ. અને અક્ષની ઉપર આ રીતે ઓવરી છે અને આ ઓવરીની ઉપર એનો સ્ટોક છે, આ રીતે, આ રીતે હશે, મતલબ કે જે પરાગ વાહિની હશે આ રીતે, અને નીચે ઓવરી છે એટલે કે બીજાશય છે, આર્યુ બીજાશય છે. હવે એવું બને છે કે જ્યારે પણ આ પરાગરજ છે એ પરાગરજ આના ઉપર બેસે છે, હું અલગથી દર્શાવું છું, રાઈટ. આ પરાગનયન આ રીતે બેસે છે ત્યારે પરાગનયન થાય છે, રાઈટ, અહીંયા ફલન થાય છે. અને આ રીતે પરાગનયનની ઘટના જ્યારે પૂર્ણ થાય છે ત્યારે શું થાય છે મિત્રો, યાદ રાખજો, ત્યારે આનો જે દંડ હોય છે અહીંયા એ દંડ લંબાઈ અને જમીનની અંદર થાય છે. જે રીતે આ આકૃતિમાં અહીંયા તમે જોઈ શકો છો, હું રાઉન્ડ કરું છું કે આ લંબાઈ છે અને આ રીતે ફરીથી જુઓ અહીંયા તમે દેખાડી શકો, આ રીતે પુષ્પાસન હોય છે ને એમાંથી જે પરાગવાહિની અથવા એનો જે જે બીજાશયનો ભાગ છે અને નીચેનો એક દંડ હોય છે, એ દંડ આખું નીચે જાય છે અને નીચે જાય એટલે આ બીજાશય અહીંયા આવે છે અને આ રીતે ઉપર પરાગવાહિની આ રીતે ઉપર હોય છે અને અહીંયા એક ફ્રૂટ ક્રિએટ થાય છે, એટલે જમીનની અંદર આ રીતે મગફળી બને છે, જે મેં બીજી આકૃતિમાં દેખાડે છે. આ છે બીજાશય, અહીંયા લખું છું બીજાશય, જે સ્ટોક હોય છે આખો લંબાઈ અને જમીનમાં જાય છે. આ બીજી આકૃતિમાં પણ મેં તમને દર્શાવ્યું છે, ફરીથી કહું છું, જે પુષ્પાસન પછી એક સ્ટોક, એક અલગ રચના આવેલી હોય છે જેને પેડિકલ કહેવામાં આવે છે મિત્રો, યાદ રાખજો, રાઈટ. જે આ રીતે નીચે રચના જમીનની અંદર ઘૂસે છે અને જમીનમાં આ જે બીજાશય છે એઝ અ બીજ બને છે અને એના ઉપર ફ્રૂટ બને છે, એટલે મગફળી આ રીતે હોય છે અંદર, તમે જોઈ શકો છો બે ભાગ અંદર હોય છે આ રીતે, રાઈટ. તો આ જીઓકાર્પિક એક અલગ પ્રકારનું સ્વફલન માટેની એક પ્રયુક્તિ છે કે જેની અંદર મતલબ કે ફલન થઈ ગયા પછી તરત જ નીચેની જમીનની અંદર થઈ અને બીજ બનાવવાનું શરૂઆત કરે છે, પરપરાગનયનની કોઈ સંભાવના હોતી નથી. નેક્સ્ટ વાત કરીએ આપણે મીરાબિલસ જલાપા, રાઈટ, એટલે કે ગુલબાસની અંદર વાત કરીએ તો એના અંદર એક અલગ પ્રયુક્તિ જોવા મળે છે. એના અંદર એવું હોય છે મિત્રો કે સપોઝ આ પુષ્પ છે, રાઈટ, એટલે પુષ્પની અંદર સપોઝ એક રફ પુષ્પ દોરું છું તો પુષ્પની અંદર શું થાય છે કે આ રીતે સ્ત્રી કેસર હોય છે મિત્રો, રાઈટ. તો સ્ત્રી કેસર અને પુંખ કેસર જ્યારે પરિપક્વ બને છે, એટલે કે સપોઝ આ પુંખ કેસર છે, આ પુંખ કેસર પરિપક્વ બને છે એટલે કે જેનું પરાગાશય છે પરિપક્વ બનશે, એટલે આ રીતે તમે જોઈ શકો, બીજા પુષ્પમાં દોરું છું કે પુંખ કેસર જ્યારે જે પરિપક્વ બનશે એટલે આ રીતે સ્ત્રી કેસરના જે પરાગાસન હોય છે આ રીતે એની ઉપર આમ નમી જશે મિત્રો, આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે નમી જશે અને સ્વફલન કરશે મિત્રો, આ રીતે નમશે એટલે સ્વફલન થશે, બંને પરિપક્વ થશે. ફરીથી કહું છું, આનું પુંખ કેસર જે છે, જે પુંખ કેસરનું પરાગાશય, આ પરાગાશય જ્યારે પરિપક્વ બને છે ત્યારે આ રીતે સ્ત્રી કેસરની ઉપર નમી જશે અને એના અંદર સ્વફલન જોવા મળશે, એટલે પરપરાગનની કોઈ સંભાવના રહેશે નહીં મિત્રો, રાઈટ. તો આ પણ એક પ્રયુક્તિ છે મીરાબિલસ જલાપા, એટલે કે ગુલબાસની અંદર સ્વ પરાગનયન કરાવવા માટેની. નેક્સ્ટ વાત કરીએ આપણે વિંકા રોઝિયા, રાઈટ. તો વિંકા રોઝિયાની અંદર વાત કરીએ એટલે કે બારમાસીની અંદર આપણે વાત કરીએ કે એના અંદર એકચ્યુઅલી પુષ્પ કેવું હોય છે, હું તમને અહીંયા બતાવું છું કે આ રીતે પુષ્પ હોય છે વિંકા રોઝિયાની અંદર, આ રીતે પુષ્પ આવેલું હોય છે અને એની અંદર જે પુંકેસર છે આ રીતે ક્રોસમાં ગોઠવાયેલા હોય છે, આ રીતે ક્રોસમાં ગોઠવાયેલા, જેમ જેમ પુંકેસર મેચ્યોર થાય છે, રાઈટ. તો સૌથી પહેલાં જે સ્ત્રી કેસર હોય છે નીચે આવેલું હોય છે, એકચ્યુઅલી આ સ્ત્રી કેસર છે નીચે આવેલું હોય છે, તમે અહીંયા જોઈ શકો છો, હું દોરું છું એ પ્રમાણે, રાઈટ. જેમ જેમ આ પુંકેસર પરિપક્વ થાય છે એમ આ સ્ત્રી કેસર છે એની લંબાઈ, પરાગવાહિની લંબાઈ વધે છે અને આ રીતે કંઈક જોવા મળે છે, હું અહીંયા ફરીથી દોરું અને આ રીતે કંઈક જોવા મળે છે, રાઈટ. આ પુષ્પ હું ફરીથી દોરું છું બારમાસીનું કે અહીંયા આ રીતે જે સ્ત્રી કેસર છે ઉપર આવશે અને સ્ટ્રોક જે એટલે કે જે પરાગવાહિની છે લંબાઈ વધશે અને આ રીતે અહીંયા સ્વફલન જોવા મળશે. આ પરાગાશય છે તો આ રીતે પરાગાશય આ રીતે એના કનેક્શનમાં આવશે, જ્યારે પરાગ વાહિનીની લંબાઈ વધશે એટલે કે સ્ત્રી કેસરની લંબાઈ, સ્ત્રી કેસરની લંબાઈ વધશે. ક્યારે વધશે મિત્રો? તો યાદ રાખજો કે જ્યારે આ પરાગાશય એટલે કે પુંખ કેસર છે પરિપક્વ થશે એટલે ઓટોમેટિકલી આ સ્ત્રી કેસરની લંબાઈ વધશે અને અંદર સ્વફલન જોવા મળશે. તો આ વિંકા રોઝિયામાં પણ એક અલગ પ્રકારનું પ્રયુક્તિ જોવા મળે છે સ્વફલન માટેની, રાઈટ. તો બહુ અવનવી પ્રયુક્તિ છે જે કદાચ તમને ખબર નહીં હોય મિત્રો, તો હું તમને આજે અહીંયા રેફરન્સ બુકોની મદદથી મેં વાંચ્યું છે એ પ્રમાણે હું તમને સમજાવું છું કે સ્વફલનની પ્રયુક્તિ જે નોલેજ માટે અને કદાચ પરીક્ષામાં પૂછાઈ પણ શકે છે મિત્રો. નેક્સ્ટ વાત કરીએ સોલેનિયમ ટ્યુબોરોઝિયમ, એટલે કે બટાકાની અંદર વાત કરીએ તો બટાકાના જે કુળ છે સોલેનિયમ ટ્યુબોરોઝિયમ, બટાકાનું સાયન્ટિફિક નામ છે, તો એની અંદર અલગ પ્રકારનું એક પ્રયુક્તિ જોવા મળે છે. એની અંદર શું થાય છે મિત્રો? તો આ રીતે યાદ રાખજો મિત્રો કે આ રીતે જે સ્ત્રી કેસર હોય છે આ રીતે એની
એની ઉપર, સોરી, પુંકેસર હોય છે, પુંકેસરની આજુબાજુ આ રીતે સ્ત્રીકેસર વીંટળાઈ જાય છે મિત્રો, આ રીતે વીંટળાયેલું જોવા મળે છે. ફરીથી કહું છું કે આ રીતે જે પુંકેસર હોય છે એની આજુબાજુ આમ સ્ત્રીકેસર આમ વીંટળાઈ જાય છે મિત્રો, અને આ રીતે એક અલગ પ્રકારનું સેલ્ફ પોલિનેશન એટલે કે સ્વપરાગનયન જોવા મળે છે. એક પ્રયુક્તિ છે આ પણ, તો બટાકાના કુળના અંદર આવી રીતે સેલ્ફ પોલિનેશન એટલે કે સ્વપરાગનયન જોવા મળે છે. એક પ્રયુક્તિ છે જેના અંદર પરપરાગનયન થવાની સંભાવના હોતી નથી. તો મિત્રો આ બધા જ આપણે પ્રયુક્તિઓ જોઈ કે સ્વફલન થવા માટેની પ્રયુક્તિઓ અથવા સ્વપરાગનયન થવા માટેની પ્રયુક્તિઓ આપણે વાત કરી. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પરપરાગનયન માટેની પ્રયુક્તિઓની વાત કરીશું. તો ત્યાં સુધી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો. ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારું ફેસબુક છે, ગુજરાત બાયોલોજી મારું ટ્વિટર છે, ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારું ઇન્સ્ટાગ્રામ છે, મારું આઈડી પણ છે મેલ આઈડી mevada.manishwan@gmail.com. ત્યાં પણ મને મેસેજ કરી શકો છો, હું તમારા પ્રશ્નોના જવાબ તરત જ આપી દઈશ મિત્રો. તો ત્યાં સુધી આવજો મિત્રો, થેન્ક યુ સો મચ.